लीमड़ी केळवणी मंडळ संचालित एआरएस कॉलेजना प्रिंसिपालने अखिल भारतीय मानव अधिकार निगरानी समिति द्वारा सन्मानपत्र आपी सन्मानित करवामां आव्या। समग्र देशना 22 राज्यमां प्रसरी गयेला समिति एटले अखिल भारतीय मानव अधिकार निगरानी समिति छे। त्यारे गुजरातना 33 जिल्लामां समिति हाल काम करी रही छे। त्यारे सुरेन्द्रनगर जिल्लामां जिल्ला प्रमुख तरीके कल्पेश वाढेर कार्यभार संभाळी रह्या छे, जेमां आजे गुजरात अध्यक्ष निलेशभाई जोशीना मार्गदर्शन अने सौराष्ट्र झोन प्रमुख अंबारामभाई चौहानना नेतृत्वमां आज रोज लीमड़ी केळवणी मंडळ संचालित एआरएस सखीदा आर्ट्स एन्ड कॉमर्स कॉलेजना प्रिंसिपाल डॉ एसजी पुरोहितने पोतानी कामगीरीने अनुरूप सन्मानपत्र आपी सन्मानित करवामां आव्या हता। तेमज कॉलेजना छात्रोने अखिल भारतीय मानव अधिकार निगरानी समितिनी कामगीरी बाबते जाणकारी आपी हती। त्यारे आ छात्रो समितिथी प्रभावित थया हता। त्यारे आ कार्यक्रममां जिल्ला प्रमुख कल्पेश वाढेर, जिल्ला महामंत्री डीयू परमार, जिल्ला मीडिया सेल प्रमुख जेजे मोरी, लीमड़ी शहर प्रमुख नंदकिशोरभाई चौहान, लीमड़ी शहर प्रमुख महिला विंग दक्षाबेन वाघेला अने लीमड़ी महामंत्री एरिक समा हाजर रह्या हता। तेमज कार्यक्रमनुं संचालन आज कॉलेजना किशोरभाई भेसाणिया अने અરવિંદભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। હું કલ્પેશ વાઢેર, અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જિલ્લા પ્રમુખ। આજરોજ લીમડી સંચાલિત કેળવણી મંડળ સંચાલિત જે એઆરએસ સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, તેના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર પુરોહિત સાહેબને આજે સન્માનપત્ર આપી પોતાની કામગીરી બિરદાવવામાં આવી હતી અમારી સમિતિ દ્વારા। તેના સંપૂર્ણ કાર્યક્રમ અમારા ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ એવા અંબારામભાઈ ચૌહાણના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અને આ કાર્યક્રમના સમય દરમિયાન આ કોલેજના છાત્રો એટલે કે જે વિદ્યાર્થીઓ છે, જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ હતા, જેઓને અમારે અખિલ ભારતીય માનવ અધિકારની રૂપરેખા જણાવવામાં આવી હતી, ત્યારે તમામ વિદ્યાર્થીઓ આ બાબતે માનવ અધિકાર નિગરાની સમિતિથી પ્રભાવિત થવા પામ્યા હતા અને સમિતિમાં જોડાવા પણ કહેલા હતા। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ આ જે સમિતિ છે એ સેવાકીય તેમજ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની સામે લડત આપતી સમિતિ છે, અને આ સમિતિની માહિતી આજે આ કોલેજ ખાતે આપી હતી। અને આ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ તેમજ પ્રોફેસર કિશોરભાઈ ભેસાણા સાહેબ, અરવિંદભાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા અમને સારો એવો આવકાર આપવામાં આવ્યો હતો। શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે, જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવા ચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી।